नमस्कार, आप जो रहा छो मंतव्य न्यूज और हूँ छू तमारी साथे स्मिता। समाचार में आगे बात करिए तो महत्वना समाचार सामे आवी रहा छे। महत्वनुं कही शकाय के शियाळानी शरूआत में ज मावठानी आगाही व्यक्त करवामां आवी छे। महत्वना समाचार सामे आवी रहा छे जेमां हवामान विभाग ने 3 दिवस वरसादी माहौल की आगाही करवामां आवी छे। आवतीकाल 26 नवेम्बर सुधी राज्य में वरसाद की आगाही करवामां आवी छे। हवामान विभाग द्वारा आती काले नवसारी वलसाड डांग दमण में वरसाद की शक्यताओ जोवा मळी छे। तो बीजी तरफ 25मी दाहोद पंचमहाल केडा अने आणंद में पण वरसाद की आगाही व्यक्त करवामां आवी छे। महत्वना समाचार सामे आवी रह्या छे 26 नवेम्बरे समग्र राज्य में वरसादी माहौल रहेवानी शक्यताओ जोवा मळी छे। समग्र राज्य में हळवा थी मध्यम वरसाद की हवामान विभाग द्वारा आगाही व्यक्त करवामां आवी छे। आवतीकाल 26 नवेम्बर सुधी राज्य में वरसाद की आगाही हवामान विभाग द्वारा व्यक्त करवामां आवी छे। तेमज आवती काले नवसारी वलसाड डांग दमण में पण वरसाद की आगाही जोवा मळशे। 25मी दाहोद पंचमहाल खेड़ा आणंद में पण वरसाद की आगाही हवामान विभाग द्वारा व्यक्त करवामां आवी छे। शियाळानी शरूआत में ज मावठानी आगाही व्यक्त करवामां आवी छे। हवामान विभाग द्वारा मावठानी आगाही व्यक्त करवामां आवी छे अने मावठानी असर थशे तो खेडूतोना पाकने पण भारे नुकसान थवा पामशे। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, શિયાળાની શરૂઆતમાં જ માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, શું છે વધુ વિગતો? જી સ્મિતા, શિયાળાની શરૂઆત થઈ છે અને શિયાળાની શરૂઆત પહેલા જ જે હવામાન વિભાગ દ્વારા માવઠાની જે શક્યતા સેવવામાં આવી રહી છે, હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યની અંદર માવઠું થવાનું છે અને તારીખ 23, 24, 25 અને 26 આટલા દિવસ રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે। હવામાન વિભાગે કહ્યું છે કે તારીખ 23 પછી રાજ્યની અંદર જે વાતાવરણ છે તેમાં પણ ઘટાડો થશે। સાથે જો વાત કરીએ તો રાજ્યની અંદર પંચમહાલ, ખેડા અને આણંદ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ નવસારી અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ડાંગ અને દમણમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ વાત કરીએ તો સૌરાષ્ટ્ર બંધકમાં પણ વરસાદ થશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આગામી તારીખ એટલે આવતીકાલથી લઈને શુક્રવાર સુધી, આજની તારીખથી લઈને 23, 24, 25 અને 26 આટલા દિવસ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યની હળવાથી કરવામાં આવી છે। રાજ્યની અંદર ઠંડા ઠંડા પવનો ફૂંકાશે, સાથે જ ભેજવાળું વાતાવરણ થશે અને ભેજવાળું વાતાવરણ વરસાદ લઈને આવશે તેવું પણ હવામાન વિભાગે કહેવામાં આવ્યું છે। સાથે જો વાત કરીએ તો લોકોને સેફટીને ધ્યાનમાં રાખીને સ્વેટરની સાથે રેઇનકોટ પણ સાથે રાખવો પડશે, કારણ કે આ શિયાળાનો સમય છે અને લોકો ઠંડીથી બચવા માટે થઈને સ્વેટર પહેરતા હોય છે। તો સ્વેટર તો પહેરવું પડશે, પરંતુ જો વરસાદ થશે તો સ્વેટરની સાથે રેઇનકોટ પણ સાથે રાખવો પડશે। સાથે જો વાત કરીએ તો શુક્રવારથી રાજ્યની અંદર કમોસમી વરસાદની શરૂઆત થવાની છે, જેમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે, જેમાં જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં ખાસ વરસાદ થશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। આગળ જો વાત કરીએ તો નવસારી, વલસાડ, ડાંગ અને દમણમાં પણ વરસાદની આગાહી છે। હળવાથી લઈને ભારે વરસાદ અહીંયા પડી શકે છે। સાથે સૌરાષ્ટ્ર પંથકની વાત કરીએ તો ત્યાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ગયા વર્ષે પણ આ પ્રકારે ઘણા માવઠા થયા હતા અને આખું વર્ષ જે છે તે ઘણા પાકને નુકસાન થયું હતું, તો આ વર્ષે પણ જ્યારે હજુ શિયાળાની શરૂઆત જ થઈ છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યની અંદર હળવાથી લઈને ભારે વરસાદ થઈ શકે છે અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે। વહેલી સવારથી જ ઠંડીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને 27 તારીખ બાદ વાતાવરણ છે તે ઘટવાનું છે અને રાજ્યની અંદર ફરીથી જે ઠંડીનો ચમકારો છે તે પણ થવાનો છે। જે સ્મિતા જી, વિગતો આપવા બદલ આપનો આભાર। તો આવતીકાલે નવસારી, વલસાડ, ડાંગ અને દમણમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 25મીએ દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદમાં પણ વરસાદની શક્યતાઓ જોવા મળી છે। હવામાન વિભાગ દ્વારા શિયાળાની શરૂઆતમાં જ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને જેના કારણે ખેડૂતોને પણ ભારે પાકને નુકસાન થવા પામશે।